જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધે? બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગોઝાઈ નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સ્ટેટ એટલે કે આંકડા શાસ્ત્રના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન સેકન્ડ એક્ઝામ માટે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચનની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. જો તમે અત્યાર સુધી ના જોયો હોય તો જાઓ ચેક કરો પ્લેલિસ્ટ, બરોબર છે, જેમાં ખૂબ જ મહત્વના ટોપિકની ચર્ચા કરવામાં આવી છે અને કેટલાક ટોપિક તો મેં એક્સપ્લેન પણ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સ્ટેટ માટેના આપણાના મોસ્ટ એમ્પી દાખલા અને થિયરી પણ, બરોબર છે. અને એક દિવસ પહેલાં એક્ઝામની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર પણ આવી જશે, એટલે એ તો ખાસ કરીને જોજો, બરોબર છે, જેમાં 45+ માર્ક્સનું પૂછાય છે, બરોબર છે. પરંતુ એ આવડવા માટે તમને આ આવડવું ખૂબ જરૂરી બનશે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો 1 થી 5 ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું પૂછાશે, ઓકે. અને જે 6 થી 8 છે એટલે કે 6, 7, 8 એમાંથી 3 થી મળીને, ખાલી 3 ચેપ્ટરમાંથી મળીને 35 માર્ક્સનું, એટલે કે તમે સમજો આ વખતનું સ્ટેટ એકદમ કશું જ નથી, એકદમ પપ્પુ છે, બરોબર છે. પપ્પુ એ તો યાર કુછ ભી નહીં હૈ. ચાલો શરૂઆત કરીએ વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે એઝ ઓલવેઝ સ્ટેટની ચોપડી જે છે એ સાથે જ રાખવાની છે. ચેપ્ટર નંબર 6માં જો હું વાત કરું તો તમને ચેપ્ટર નંબર 6માં થિયરીમાં સૌથી પહેલાં તો પાસ્કલ એટલે કે કઈ પણ રીતે પૂછી શકે કે ભાઈ આ દ્વિપદી વિસ્તરણનો નિયમ આપનાર વૈજ્ઞાનિકનું નામ શું હતું અથવા પાસ્કલનો નિયમ શું હતો વગેરે વગેરે. પાસ્કલવાળું તમને આખું થિયરી તમને કમ્પ્લીટ કરવાની છે. બીજું ક્રમચય એટલે શું, ત્રીજું સંચય એટલે શું, અને આ ચેપ્ટર તો તમારે 12મા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ પાયો જ છે, એટલે આ તો તમને આગળ પણ કામ આવવાનું છે, એટલે એ પણ અત્યારથી જ પ્રિપરેશન કન્ટિન્યુ રાખજો, ઓકે. તો એ તમારે ખાસ કરીને કરી જવાનું છે. અને પછી જો દાખલાઓની વાત કરું તો સ્વાધ્યાય 6.1માં, બરોબર છે, 1 થી લઈને 10 દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ડિક્શનરી મુજબ જે છે ગોઠવણીવાળા એ જનરલી બહુ ઓછા પૂછાય છે, બહુ ઓછા પૂછાય છે, ના તો નહીં કહેતો પણ જનરલી નથી પૂછાતા, બરોબર છે. તો એ તમારે થોડું ખાલી બસ એનો કન્સેપ્ટ ક્લિયર કરજો અથવા તો આવે તો ઓપ્શનમાં કાઢી દેજો, ઓકે. તો એ દાખલા કરવાની જરૂર નથી, કારણ કે એ દાખલા બહુ લાંબા છે અને એ દાખલા એક્ઝામમાં પૂછાય એવા નથી. પરંતુ એના સિવાયના જે દાખલા છે એ તમારે કરીને જવાના છે. સ્વાધ્યાય 6.1માં ખાલી 14મો પ્રશ્ન છે એ તમે છોડીને બધા કરી જશો એટલે તમારા જે છે એ ક્રમચયના માર્ક્સ પાક્કા છે, ઓકે. ચલો, મતલબ એના જેવા, ઓકે, એટલે અલગ પણ આવી શકે. પછી જો હું વાત કરું સંચયની તો સંચયમાં મેં તમને કીધું તે મુજબ સંચય એટલે શું એ તમારે કરી જવાનું છે, બરોબર છે. અને જે એનસી એન ઇક્વલ ટુ કેટલા થાય, એનસી જે છે તમારા કેટલાક ઉપયોગી પરિણામ જે છે એ ક્રમચયમાં પણ છે અને સંચયમાં પણ. જો તમે એનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કર્યો હશે, જેમ કે NCN બરાબર કેટલા એ તમને વિકલ્પોમાં પૂછાઈ શકે, તો એના માટેનો જે કન્સેપ્ટ તમે ક્લિયર કર્યો છે તો તમને આવડી જશે. 5C5 કરીને તમે જો દાખલો ગણી લો તો તમને આવડી જશે, એટલે એ તમને 1-1 માર્ક્સમાં પૂછાય છે. તમને કોષ્ટક સ્વરૂપે ક્રમચય અને સંચય બંનેમાં આવ્યું છે ઉપયોગી પરિણામોમાં, બરોબર છે. એ તમે જાતે કરી શકો છો જો તમને બંને આવડતું હોય તો. કિંમતો મેળવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે એ બંને માં કરી રહ્યો ક્રમચય અને સંચયમાં, NCN વાળામાં પણ અને NPR વાળામાં પણ, બંનેમાં તમારે કરીને જવાનું છે, બરોબર છે. પછી જો હું 6.2ની વાત કરું, તમારે 6.2 ઓપન કરવાનું છે કે જેમાં 1 થી લઈને 10 દાખલા તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, 1 થી લઈને 11 હું તો કહું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. છેલ્લો 15 અને 16 એ દાખલા પૂછાતા નથી, એટલે એટલા એ લેવલના દાખલા ઉપર તમે ના જતા, એ લેવલના દાખલા ઉપર તમને પૂછાશે નહીં. દ્વિપદી વિસ્તરણમાં મેં તમને કીધું પાસ્કલનો ત્રિકોણ જે છે એ તમને આવડશે તો તમને દાખલો પણ આવડી જશે, ઓકે. અથવા તમે જે ચોપડીમાં આપ્યું છે એ રીતે ગણશો તો પણ તમને આવડી જાય. મે બી તમને એવું પૂછે કે ભાઈ પાસ્કલ 1-2 માર્ક્સમાં કે ભાઈ પાસ્કલના ત્રિકોણમાં ઘાત 2ની જે વેલ્યુઓ છે, સહગુણકો છે, એ કયા કયા હોય, તો કઈ પણ રીતે દાખલો પૂછી શકાય, એટલે પાસ્કલનો ત્રિકોણ ખાસ કરીને કરી જજો. એટલે એના તમારે શું દાખલાઓ પણ ઈઝી રહેશે, અને દાખલાઓ તો જો પાસ્કલનો ત્રિકોણ આવે એટલે દાખલા એકદમ ઈઝી બની જાય, બરોબર છે. એ તો તમે જાણો જ છો. ઈઝી જે અઘરું હતું આ ચેપ્ટરમાં ક્રમચય અને સંચયનો જે મેં તમને કહી દીધું. ચેપ્ટર નંબર 7 એટલે એકદમ હલવું ચેપ્ટર છે. આમાંથી ફક્ત થિયરી વધારે પૂછાય, ફક્ત નહીં પણ વધારે થિયરી પૂછાશે. દાખલાઓ પૂછાશે નો ડાઉટ, પણ થિયરી એ વધારે પૂછાશે. અને જે સરળ યાદચ્છિક ડિસર્શન છે, સ્તરિત યાદચ્છિક અને પદિક યાદચ્છિક, ત્રણે ત્રણ ઇઝી જ છે, બરોબર છે. ખાલી 1 દિવસ પહેલાં તમારે કરવાનું, બરોબર, તો યાદ રહેશે.
હા, હકીકત છે, મતલબ આ ગોખવા ટાઈપ જેવું હું તમને કહું તો કહી શકાય, પણ એક દિવસ પહેલા તમારે આ ટોપિક કરવાનો કે ભાઈ જ્યારે તમારી એક્ઝામ હોય એના એક દિવસ પહેલા આ ત્રણેય નિદર્શન પદ્ધતિઓ તમારે કરી લેવાની, એટલે આવડી જાય, બરોબર છે. પણ જો હું એના થિયરીની વાત કરું તો નિદર્શ એટલે શું, જે ચેપ્ટર એકનો પણ સવાલ છે ને આનો પણ છે, એટલે એ તમારે કરીને જવાનો છે. સમષ્ટિ એટલે શું એ પણ તમને આવડવું જોઈએ, નિદર્શ તપાસ, સમષ્ટિ તપાસ એ શું છે એ તમને આવડવું જોઈએ, બરોબર છે. પછી આદર્શ નિદર્શના બે ત્રણ લક્ષણો ખાસ કરીને કરીને જજો. પછી નિદર્શનની કેટલી, નિદર્શન પદ્ધતિ કોને કહેવાય, કે ભાઈ સમષ્ટિમાંથી નિદર્શ કરવાની, કાઢવાની પદ્ધતિને પસંદ કરવાની પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કહેવાય. હવે આની પદ્ધતિઓના ત્રણ પ્રકાર જે છે તો તમને આવડે જ છે, એટલે એ થિયરીમાં પૂછાઈ શકે છે, પણ આદર્શ નિદર્શનના લક્ષણો ખાસ કરીને કરીને જવાના છે, બરોબર છે. પછી આ સરળ યાદચ્છિક નિદર્શનમાં બે પદ્ધતિઓ, લોટરીની રીત જે છે અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. બસ ખાલી આ થિયરીમાં યાદ રાખજો, કોષ્ટક પુષ્ટક જોતા જ નહીં, ડાયરેક્ટ આપણે પુરવણી સહિત એટલે શું, પુરવણી રહિત એટલે શું, બસ આમાંથી જે છે એ આવા દાખલા પૂછાય છે, થિયરી પૂછાઈ શકે. અને દાખલાઓ તો તમને બધા જ કરવાના છે, એ તો આમાં દાખલાઓ તો હું તમને કહેતો જ નથી, બરોબર છે. સ્તરિત યાદચ્છિક નિદર્શન એટલે શું એ તમને પૂછાઈ શકે, બરોબર. અને પદિક યાદચ્છિક નિદર્શન એટલે શું, પદિક નિદર્શન એટલે શું એ તમને પૂછાઈ શકે છે, ઓકે. અને દાખલા મેં તમને કીધું તે મુજબ એક દિવસ પહેલા કરી જવાના છે, ચેપ્ટર નંબર 8 વિધેય, ઓકે. વિધેયમાં શું પૂછાઈ શકે છે, તો વિધેય એટલે શું, પહેલા તો એ સિમ્પલ લોજિક જે છે તમારો એ વિધેયમાં તમારે પૂછાઈ શકે છે, બરોબર. અને આ દાખલો, આ ચેપ્ટર જ એટલું મસ્ત મજાનું છે કે જેમાં એફએક્સની પ્રોપર વેલ્યુ આપી છે, જેમાં તમારે એનમાં કયા કયા, એન જે આખું હોય છે ગણ, એમાં કયા કયા પદો આવે, જેમાં કયા કયા પદો આવે, અને આરમાં કયા કયા ગણમાં, આર ગણમાં કયા કયા પદો આવે એ તમારે જોવાના છે. એનમાં 1 થી લઈને 1, 2, 3, 4 એમ અસંખ્ય હોય. ઝેડમાં શું થાય, -3, -2, મતલબ માઇનસ પણ હોય, પૂર્ણાંક સંખ્યાઓ 0 પણ હોય અને 1, 2, 3 પણ હોય. આરમાં પણ સેમ ટુ સેમ -3 થી લઈને 0 અને 1, 2, 3 આમ બંને સાઈડ હોય પૂર્ણાંક. પણ આર અને ઝેડમાં એટલો તફાવત છે કે ભાઈ ઝેડમાં જે છે ખાલી પૂર્ણાંક સંખ્યા હોય, -3, -2, -1, 0, 1, 2, 3. પણ આરમાં તમારો પૂર્ણાંકની સાથે અપૂર્ણાંક પણ હોય, જેમ કે 3/2, 1/5, બરોબર, 3/5, બરોબર. આ રીતે તમારા આ જે હોય છે એ ગણ ખાલી યાદ રાખી દેજો, એ ઝેડ અને આર વચ્ચેનો ડિફરન્સ છે. આર એટલે વાસ્તવિક સંખ્યાઓ જે આરમાં સમાવેશ થાય. શબ્દ ફર્ક આ છે કે ભાઈ ઝેડમાં પૂર્ણાંક આવે, આરમાં વાસ્તવિક આવે, પરંતુ દાખલા ગણવામાં ઝેડ અને આરને, ગણને, બંનેમાં જે છે એ સહપ્રદેશ ગણને સેમ માનવામાં આવે છે, ઓકે. તો આ ટોપિક તમારે યાદ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને એમાં જોઈએ વિધેયના આપણા મોસ્ટ એમપી દાખલાઓ, બરોબર છે. તો દાખલાઓ જે છે એ આમાં ઇઝી જ પૂછાતે, તમને એફએક્સ ની વેલ્યુ આપી દેવામાં આવશે, અને આ જે વિધેય જે છે એના જે પ્રકારો છે, બરોબર છે, અનેક એક, એક એક, અનેક એક, અને અચળ વિધેય, બરોબર. એ આ વિધેયના પ્રકાર જે છે કયો, મતલબ જે છે એફ જે છે એ કયો વિધેય છે, બરોબર, એ તમારે જે છે એ પૂછી શકે છે. બાકી આમાંથી એ દાખલા ખાસ કરીને કરી દેજો કે જેમાં તમારે વિધેયના પ્રકાર શોધવાનો હોય, બરોબર. એ વિધેયવાળા દાખલા ખાસ કરીને કરી દેજો. અને બીજી વસ્તુ કે જે બે વિધેય છે, સપોઝ તમને એક વિધેય આપ્યો એફએક્સ અને બીજો આપ્યો જીએક્સ, બરોબર, તો આ બે વિધેયની સરખામણી, બરોબર, આ બે વિધેય સમાન છે કે નહીં તે ચકાસો. તો એમાં તમારે બે જે કોમન વસ્તુ, જે બે જે નિયમો છે એ તમારે જે થિયરીમાં પણ મે બી પૂછાઈ શકે છે, કે એક તો એમના સહપ્રદેશ ગણ સરખા હોવા જોઈએ અને એમનો વિસ્તાર સરખો હોવો જોઈએ. આ બે બે અપ્લાય થવા જોઈએ, એટલે કે એમનો આરએફ સરખો હોવો જોઈએ અને ડીએફ પણ સરખો હોવો જોઈએ બંને વિધેયનો, ઓકે. તો એ તમારે ખાસ કરીને, જેમ કે ભાઈ ડીએફ બરાબર આરએફ ના હોવું જોઈએ, આ કન્સેપ્ટ તમને ક્લિયર નથી થતો કે DF1 = DF2 અને RF1 = RF2, ઓકે. બસ આમાંથી આ જ આઈએમપી છે અને આ જ પૂછાશે, બીજું કંઈ જ નહીં પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હું 1 થી 5 આપતો નથી, કારણ કે એ બહુ જ ઇઝી છે અને એ 1 થી લઈને 8 ચેપ્ટરનું હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં બધું જ જણાવી દઈશ, એ જ તમને કરવાનું છે. પણ અત્યાર માટે તમને જે મેં કીધું છે એ કમ્પ્લીટ કરશો તો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આપવામાં આવશે, અને એ તો આપીશ તો ખરા જ, પણ તમને ખબર નહીં પડે, એટલે એ તમને ખાસ કરીને કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં રાખીએ આટલું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ ધ ચેનલ. મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.